મિશ્ર દેશમાં નકળવું. ઇસરાયલનો મનખ મિશ્ર દેશ છોડવાથી ગણશ ખુશ હતો. આવું એ ગુલામગીરીમાં છૂટો થઈને વાયદાના દેશમાં જઈ રહ્યો હતો. ઇસરાયલનો મનખ હવે મિશ્ર દેશના મનખ કનથી જે કંઈ માંગ્યું વયું બધું આતંકે હોનો સાંધી અને કિંમતી વસ્તુ સુધી આલ દીધી. ઘણક બીજા દેશના મનખ હુદો જે પરમેશ્વર પર વિશ્વાસ કરતો હતો એ બધો મિશ્ર દેશ છોડીને ઇસરાયલના મનખને હાથે જતો રહ્યો. પરમેશ્વરે એને દાડે વાદળાનો મોટો થાંભલો બનાવીને અને રાતે આગનો થાંભલો બનાવીને રસ્તો બતાડ્યો હતો. રસ્તા જવાની વખતે હંમેશા પરમેશ્વર એને હાથે હાથે હતો અને રસ્તો બતાડતો હતો. એને ખાલી એટલો જ કરવાનો હતો, પરમેશ્વર કે એને પ્રમાણે ચાલવાનો હતો. થોડાક ટાઈમ બાદ ફિરઓન રાજા અને એના મનખનું મન બદલાઈ ગયું અને એ ફેર ઇસરાયલના મનખને ગુલામ બનાવવા માંગતો હતો. ઇત્રહરુએ ઇસરાયલના મનખને વહાડ પડ્યા. પરમેશ્વર ફિરઓન રાજાનું મન કઠોર કર્યું, કેમ કે વ્યવસ્થા હતો કે દરેક જણ જાણે લે કે યહોવા હે અને ફિરઓન રાજા કરતા અને બધ દેવી દેવતા કરતા વધારે સામર્થ્ય હે. જ્યારે ઇસરાયલના મનખવે બાળ્યું કે મિશ્ર દેશની ફોજ વાહે આવી રહી હે, ત્યારે નવે વિચાર્યું કે આમો તો ફિરઓન રાજાની ફોજ અને લાલ દરજાની વસે ફસી જઈ હે. એના ટાઈમમાં વે યે જબર ચમકી જ્યો અને કહેવા માંડ્યો, અમુ મિશ્ર દેશ છોડીને હુંકા આવતી રહીએ, અમુ આવું મરવા કરજી હે. તરમ ઉસે ઇસરાયલના મનખને કીધું, સમકો નહે, પરમેશ્વર આજે તમારી હેરું લડાઈ લડે અને તમને બસાવે. ત્યારે પરમેશ્વરે મૂસાને કીધું, મનખને કે વે લાલ દરજામાં અગેડ વધે. ત્યારે પરમેશ્વરે વાદળાનો થાંભલો અગેડથી હરકાવીને ઇસરાયલના મનખ અને મિશ્ર દેશની ફોજને વચ્ચે મિલ્યો, જેનાથી મિશ્ર દેશની ફોજ ઇસરાયલના મનખને બાળી નહીં શકી. પરમેશ્વરે મૂસાને કીધું, તારી લાકડી ઉસી કર અને દરજામાં તારો હાથ લાંબો કરીને દરજાના બે ભાગ કર દે. ત્યારે પરમેશ્વરે વાયરું કાઢ્યું અને દરજાનું પાણી ડાબી અને જમણી બાજુ દખો લાવવા માંડ્યું અને જેનાથી દરજાને વસે રસ્તો બની ગયો. ઇસરાયલના કુરી જમીની પર સાયલ્યો અને પાણી એનાની બે બાજુ દિવાલ જુક કામ કરતો હતો. એને બાદ પરમેશ્વરે વાદળાનો થાંભલો વસમહો હરકાવી લીધો, જેનાથી મિશ્ર દેશની ફોજ ઇસરાયલના મનખને જાતે બાળી શકે. મિશ્ર દેશની ફોજે એને હવા હરું એને વાહે પડવા ફેસલો કર્યો. એત્રે હરું એ ફોજ દરજાને રસ્તે ઇસરાયલના મનખને વાહ્યા પડી, પણ પરમેશ્વરે એની ફોજને ગભરાવી દીધી અને એને એના રથ ફસાઈ ગયો. વે સિસાઈને કહેવા માંડ્યા કે આહા ના હો, પરમેશ્વર ઇસરાયલના મનખ હરું લડાઈ કરી રહ્યો હોય. ઇસરાયલના મનખને અસલ રીતે દરજાને પીલી દેડે પોતે જવા બાદ પરમેશ્વરે મૂસાને ફેરથી પોતાનો હાથ લાંબો કરવા હરું કીધું. જ્યારે મૂસે હાથ લાંબો કર્યો તરત જ પાણી મિશ્ર દેશની ફોજ પર ફરી વળ્યું અને પાણી પાછું જેમ હતું તેમ થઈ ગયું અને મિશ્ર દેશની બધી ફોજ પાણીમાં બુડીને મરી ગઈ. ઇસરાયલના મનખવે જ્યારે બાળ્યું કે મિશ્ર દેશની ફોજ મરી ગઈ હે, ત્યારે નવે પરમેશ્વર પર ભરોસો કર્યો અને એમ વિશ્વાસ કર્યો કે મૂસો પરમેશ્વરનો ભવિષ્યતા હતો. ઇસરાયલના મનખ એટલે હરું હુદ વધારે ખુશ થયું કે પરમેશ્વરે એને મોત અને ગુલામી મહાબસાઈ હતો. આવું એ પરમેશ્વરની સેવા કરવા હારું અને એની આજ્ઞા પાળવા હારું છૂટો થઈ જાય હતો. ઇસરાયલના મનખવે એની નવી આઝાદીની ઉજવણી કરવા હારું ઘણા ભજન ગાધ અને મિશ્ર દેશની ફોજથી એને વસાયો. એત્રે હારું પરમેશ્વરની સ્તુતિ કરી. પરમેશ્વરે ઇસરાયલના મનખને હર વર્ષે ફસહ નામનો તહેવાર ઉજવવા હારું આજ્ઞા આપી હતી, જેનાથી એ વાત યાદ રાખી શકીએ કે કેવી રીતે પરમેશ્વરે નને મિશ્ર દેશના મનખથી જીતી આલી અને નને ગુલામીમાં છોડાયે. વૈ આખો ગેઠો કાપીને ખમીર વગરની રોટી હાથે ખાઈને વૈ તહેવાર ઉજવતો હતો.